દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકો મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો શિયાળાની ઋતુમાં ઘણાને એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે ભયંકર એસિડિટી થાય છે એના માટે પછી એમને એલોપેથી ગોળી લેવી પડે રેબી પ્રાજોલ છે પેન્ટોપ્રાજોલ છે ઓમિપ્રાજોલ છે એવી લેતા હોય છે ના રહેવાય અને બહુ જ બળતરા થતી હોય સોજો આવી જાય એનાથી એવું થાય તો આ લઈ લેજો કેપ્સ્યુલ એનો વાંધો નથી મિત્રો પણ શિયાળામાં એસિડિટી થવી એક આશ્ચર્ય થાય બધા શિયાળો તો ઠંડી પડે યાર ઠંડીમાં એસિડિટી થાય ના થાય એસિડિટી તો ઉનાળામાં થાય તાપ પડે ગરમી પડે ત્યારે થાય ઠંડીમાં તો ભૂખ વધે ખોરાક સારો લેવાય પણ ડાયજેશન સિસ્ટમ પાવરફુલ બને ખાધેલો ખોરાક પચી જાય જે જે મીઠાઈઓ ખાધી હોય વહોનો ખાધો હોય બધું પચી જાય તકે કે કેમ શિયાળામાં તોય ઘણાને એસિડિટી થાય છે ભયંકર એસિડિટી કાલે જ વોટ્સએપ પર અરે આજે જ વોટ્સએપ પર એક ભાઈનો મેસેજ હતો કે એમના મમ્મીને જાડા થઈ ગયા ને પછી ખાટા ખાટા ઓળકાર આવે છે એસિડ વધી ગયું તૈયારીમાં ગોળી લખાઈ દીધી મેં લખીને મોકલી દીધી એનું એક જ કારણ છે મિત્રો એક તો શિયાળામાં આપણને તરસ નથી લાગતી અને તરસ નથી લાગતી એટલે આપણે પાણી પીવાનું ટાળીએ છીએ જે પાણી પીવાવું જોઈએ આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે યાર એટલે સિત્તેર ટકા પાણીનું લેવલ જળવાઈ રહેવું જોઈએ એટલું પાણી પીવાવું જોઈએ અને એ પાણી નથી પીતા ને એના લીધે આપણી હોજરીમાં જે એસિડ છૂટે છે એ એસિડ ડાયલ્યુટ નથી થતો અને ડાયલ્યુટ નથી થતો એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને એમાંય શિયાળામાં ભૂખ વધારે લાગે એટલે થોડું અક્રોંતિયું ખાઈ લેવાય ઠોંસી ઠોસીને ખાઈ લેવાય એટલે હાઇટસ વાલ પર ધક્કો આવે અને જે વધ એસિડિક જે ખોરાક છે એ એસિડવાળો ખોરાક એ વાલને ધક્કો મારી અને અન્નડીમાં ઉપર આવે એટલે અહીંયા છાતીમાં આપણને બળતરા ચાલુ થાય કારણ કે અન્નળીમાં જે એચસીએલને પ્રોટેક્શન આપે છે એવી મ્યુકસ એવી દીવાલ અન્નડીમાં નથી માત્ર હુજરીમાં છે એટલે અહીંયા એસિડ ભયંકર બળતરા કરે છે અને પિત્તનો સ્વભાવ ખાટો છે ઘણા ગળામાં આવી જાય એટલે ખાટા ખાટા ઓડકાર આવે ખાટા ઓડકાર આવે સમજી લેજો પિત્ત વધ્યું છે એને જ એસિડિટી કહેવાય મિત્રો બીજું ઘણાનું એવું 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 એવી એક માન્યતા યાર ઘર કરી ગઈ છે શિયાળો બહુ ઠંડી પડે ને અરે ઠંડીમાં તો યાર ગરમ મસાલાવાળા તેજાના વાળા ખોરાક લેવાનો વધારે પડતા આમ સ્પાઈસી હોય ગરમ પંજાબી તીખું તમતમતું આવું બધું ખાવાનું એટલે ટાળ ઉડી જાય પાછા શું કે આવું આવું મસાલેદાર ખાઈ ટાળ ઉડી જાય અરે યાર એ ખોટી વાત છે મસાલેદાર ખાવાથી ટાઢ ના ઉડે પણ બળતરા ચાલુ થઈ જાય શિયાળામાં વધારે પડતા મસાલાવાળા ખોરાક જે ટાળ ઉડાડવા આપણે લઈએ છીએ એ જ ખોરાક આપણી ભયંકર એસિડિટીનું કારણ બને છે શિયાળામાં મસાલાવાળા ખોરાક ખાવાનું આયુર્વેદે કયું જ નથી નિષેધ કર્યો છે શિયાળામાં આયુર્વેદે સ્નિગ્ધ ચીકના પૌષ્ટિક ખોરાક ખાવાનું કહ્યું છે અને એટલે જ આપણે ત્યાં ચલણપ્રાસ મેથીના લાડુ એવા વસાણા બનાવવામાં આવે છે આમળાનો મુરબ્બો આવા વસાણા બનાવવામાં આવે છે અને એ વસાણા ખાવાનો રિવાજ છે યાર ગરમ મસાલા નહીં તમે જુઓ વસાણું બનાવે એમાં ગરમ મસાલા નથી આવતા તેજાના નથી આવતા એની અંદર એની અંદર કવચા આવે અશ્વગંધા આવે સતાવરી આવે મુસડી આવે એવા ઠંડા ઔષધો આવે છે એટલે સ્પાઈસી વધારે ખાતા હોય શિયાળા મેં ટાળું ઉડાળવા ઠંડીમાં ટાળું ઉડી જાય ઘણા નહીં ચા પીવે શિયાળામાં કે યાર શિયાળામાં તો ચા વધારે પીવાની શું કે બહુ ટાળ હોય ને ઉની ગરમ ગરમ ચા પીએ ને ઠંડી ઉડી જાય એટલે ના ઉડે આ એ માન્યતા છે ખોટી સાયકોલોજી છે એ જ ગરમ ચા જો આઠ દસ કપ પીઓને તમે શિયાળામાં ગરમ ગરમ ચા તો સાહેબ બીજા દાળ સો ટકા એસિડિટી થઈ જાય કારણ કે ચામાં જે કેફીન ને ટેનિન છે ને એ એસિડનું પ્રોડક્શન વધારે છે એચસીએલનું પ્રોડક્શન વધારે છે અને એચ પ્રોડક્શન વધે એટલે એસિડિટી થાય સિમ્પલ વાત છે તો આ બે મુખ્ય કારણો છે એસિડિટી થવાના તો આ બે કારણોને ધ્યાનમાં રાખીશું શિયાળામાં તો આપણે એસિડિટીનો ભોગ નહીં બનીએ અને ખોરાક સારી રીતે લઈ શકશું સ્નિગ્ધ પૌષ્ટિક ચીકનો એવો ખોરાક લેવો જેનાથી એસિડિટી નહીં થાય શરીર હૃષ્ટપુષ્ટ બનશે સ્નાયુઓ મજબૂત બનશે પ્રોટીન લો કઠોળ લો કે જેનાથી શરીરમાં થોડી કસરત કરો સ્નાયુઓ મજબૂત બને તો આ રીતે શિયાળામાં આરોગ્યને જાળવજો મિત્રો એસિડિટીથી બચજો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મહેશ પટેલના જય ભારત જય હિન્દ જય